विद्यार्थी मित्रों, हूँ कल्पेश पटेल अतुल पॉलिटेक्निक कॉलेज में आपनों स्वागत करूँ छू। अगाउ आपणे ECHM सब्जेक्ट में पर्यावरण, पर्यावरण नु महत्व अने पर्यावरणना घटकों विषे चर्चा करी छे। हवे आजे आपणे आने कैरी ऑन करीशू अने एक नवा ज एक प्रश्न विषे चर्चा करीशू। आजनो आपनो प्रश्न छे पर्यावरण ने लगता प्रश्नों। मित्रों, खास ध्यान आपजो कि आ प्रश्न छे अगाउ परीक्षा में 3-4 वखते पूछाई गयेलो प्रश्न छे अने परीक्षा बाबते अने आपड़ा जीवन माटे जीवनलक्षी आ प्रश्न छे। तो आने खास दिलथी तमे आने ध्यान आपीने सांभळजो। तो आपणे जोईशुं के पर्यावरणने लगता प्रश्नों। मित्रों, आजना समय में आजनो बहु ज मॉडर्न युग छे। कहेवाता मॉडर्न युगनी अंदर आपने क्यांक ने क्यांक पर्यावरण ने भूली ने आपणे आपणो विकास करता डेवलपमेंट करता थई गया छे अने पर्यावरण ने बहु ज नजरअंदाज करवामां आवे छे। अने आजे घणी बधी एवी घटनाओ तमे ध्यानमां आवी हशे कि पर्यावरणना लीधे केटलुं बधुं नुकसान थई रह्युं छे। तो आमाना आपणे पर्यावरणने लगता कया प्रश्नो आपणे फेस करी रह्या छीए तो एनो आपणे भणीशुं। मित्रों, पर्यावरणने लगता પ્રશ્નોની અંદર આપણે એને બે વિભાગમાં આપણે વહેંચીશું। પહેલું તો છે ગરીબીથી ઉદ્ભવતા પ્રશ્નો અને બીજું છે આર્થિક વિકાસથી ઉદ્ભવતા પ્રશ્નો। મિત્રો, ગરીબીથી ઉદ્ભવતા પ્રશ્નો, આ તમને થોડું ઓકવર્ડ લાગશે કે ગરીબી અને પર્યાવરણને શું મતલબ છે। મિત્રો, ગરીબીના લીધે બી પર્યાવરણને ખાસું એવું નુકસાન થઈ રહ્યું છે। આજે આપણે ગરીબીથી ઉદ્ભવતા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। એમાં ગરીબીથી ઉદ્ભવતા પ્રશ્નોમાં એક તો છે વસ્તી વધારો, બીજું છે આરોગ્યના પ્રશ્નો, ત્રીજું છે રોજગારી અને વસવાટના પ્રશ્નો, ચોથું છે શિક્ષણનો અભાવ અને બીજું છે જંગલોનો નાશ। મિત્રો, ગરીબી અને પર્યાવરણને આપણે ધ્યાને લઈએ તો કેટલાય બધા એવા આપણે ઘણા બધા આપણે પ્રશ્નો જોયા કે જે ગરીબીને લીધે ઉદ્ભવે છે। મિત્રો, વસ્તી વધારો છે, ખાસ તો ગરીબ પરિવાર હોય, ગરીબ લોકો હોય, ઇલિટરેટ લોકો હોય, તો એ લોકોને એજ્યુકેશનના અભાવને લીધે એમને એક વસ્તી વધારાનો એક બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે। વધારે વસ્તી હશે તો એમને જીવવા માટે વધારે અનાજ જોઈશે, વધારે ખોરાક જોઈશે, એની કરીને જંગલોનો નાશ કરવો પડે છે, બરાબર છે। એ સિવાય વસ્તી વધારાને લીધે એમનો ગંદકીનો નિકાલ, પાણીની સમસ્યાઓ, ગટરની સમસ્યાઓ, ગીચતા, આ બધા પ્રશ્નો ગરીબીને લીધે થતા હોય છે, જે પર્યાવરણ માટે બહુ જ નુકસાનકારક છે। બીજું છે મિત્રો આરોગ્યના પ્રશ્નો, જેટલી વસ્તી વધારે એટલી ગીચતા વધારે, એટલી જ આરોગ્યને લગતા પ્રશ્નો બી વધી જશે। મિત્રો, ગીચ વસવાટ હોય, ગરીબ લોકો ઝૂંપડપટ્ટીમાં નિવાસ કરતા હોય, ત્યાં આરોગ્યની અને જીવન જીવવાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાના લીધે લોકોને ગમે તેવું પાણી, ગંદુ પાણી, ગંદા ખોરાક, ગીચ વસ્તીમાં રહેવું પડે છે, જે પોતાના સ્વાસ્થ્યને ઘણી બધી ખરાબ રીતે અસર કરે છે, જે પર્યાવરણ માટે બી નુકસાન છે, એમના આરોગ્ય માટે બી નુકસાન છે। ત્રીજું છે રોજગારી અને વસવાટના પ્રશ્નો। મિત્રો, ગરીબીના લીધે વસ્તી વધારો વધે છે, રોજગારી જેટલી પબ્લિક વધારે છે એટલી રોજગારી બી એમને સામે મળી રહેવી જોઈએ, પણ મિત્રો બહુ જ રોજગારીના પ્રશ્નોનો અત્યારે મુશ્કેલ બની છે રોજગારી લેવી। તેથી રોજગારી અને વસવાટના પ્રશ્નો વસ્તી વધારાને લીધે થતા હોય છે, વધારે વસ્તીના લીધે એમને વધારે પ્રમાણમાં એમની આવકની જરૂરિયાત રહે છે, જે એમને રોજગારીના પ્રશ્નોનો બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। શિક્ષણનો અભાવ, મિત્રો ગરીબી અને શિક્ષણને બહુ જ એક એ બે લિંક છે। જેટલી ગરીબી વધારે છે એટલું એ લોકો પોતાનો પરિવાર ચલાવવા માટે નાના બાળકોને બી એ લોકો ખેતમજૂરીએ ગણો કે પછી કોઈ કામે ગણો કે આગળ ભણવા દેતા નથી। જો ઘરે 3-4 બાળકો હોય તો એમને એમને સાચવવા માટે બી એ લોકો ટાઈમ નથી આપી શકતા, એમને શિક્ષણને લગતી સુવિધાઓ આપી શકતા નથી, તેથી શિક્ષણ બી એમને મળી રહેતું નથી। એ સિવાય ગરીબીના લીધે જંગલોનો નાશ, આ એક વિચારવા જેવો પ્રશ્ન છે। મિત્રો, ગરીબીના લીધે જંગલોનો નાશ કેમ? મિત્રો, ગરીબીને જંગલોના નાશ સાથે એવી રીતે સંબંધ છે કે જેમ કે જેટલી ગરીબ વસ્તી છે એ લોકોને
वस्ती वधारोनुं प्रमाण भी वधार छे, जेटला वधारे लोको छे एटलुं वधारे लोकोने एमने वधारे खोराकनी जरूर रहे छे अने वधारे जमीननी जरूर पड़े छे एमना खोराक माटे। जेटली ज वधारे जमीननी जरूर पड़े छे एटलुं डिफोरेस्टेशन वधतुं जाए छे, जमीन માં પાક ઉગાડવા માટે જંગલોનો નાશ કરીને એ લોકો પોતાના ખોરાકનું નિયમન કરે છે। હવે મિત્રો, ગરીબીથી ઉદ્ભવતા પ્રશ્નોમાં આપણે જોયું કે વસ્તી વધારો છે, આરોગ્ય છે, રોજગારી અને વસવાટના પ્રશ્નો છે, શિક્ષણનો અભાવ છે, જંગલોનો નાશ છે, આ બધા પર્યાવરણના ગરીબીથી ઉદ્ભવતા પ્રશ્નો છે। એવી જ રીતે મિત્રો, આર્થિક વિકાસથી ઉદ્ભવતા પ્રશ્નો, બરાબર છે? તો આર્થિક વિકાસથી ઉદ્ભવતા પ્રશ્નો કયા છે મિત્રો? જેમ જેમ પહેલાંના સમયમાં શું હતું કે જૂના સમયમાં લોકો આટલી બધી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હતું નહીં, આજના સમયમાં લોકોની જરૂરિયાતો વધી છે, લોકોની સવલતો વધી છે, તો તેમ તેમ લોકોની રિક્વાયરમેન્ટ બી વધી છે। લોકોની રિક્વાયરમેન્ટને પૂરી કરવામાં આજે બહુ જ બધું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયેલું છે। તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટના લીધે આર્થિક કે ઔદ્યોગિક વિકાસથી ઉદ્ભવતા પ્રશ્નો જેવા કે પ્રદૂષણ છે, શહેરીકરણ છે, જંગલોનો નાશ છે, જમીનના ઉપયોગમાં ફેરફાર છે, એવા બધા પ્રશ્નો બી આજે ફેસ કરવા પડે છે મિત્રો। સૌથી પહેલું આર્થિક વિકાસથી ઉદ્ભવતું એક પર્યાવરણને અસર કરતું પરિબળ હોય તો તે પ્રદૂષણ છે મિત્રો। આજના સમયમાં વધારે વસ્તી છે, લોકોની જરૂરિયાતો વધારે છે, તો ફોર વ્હીલ ટુ વ્હીલ સાધનોનો ઉપયોગ બી વધી ગયો છે, ઇન્ડસ્ટ્રીયલ બધા કારખાના કંપનીઓ એ બધું કેટલું બધું પ્રદૂષણ ફેલાવે છે, જેવું કે હવાનું પ્રદૂષણ। આપણે જોઈએ છીએ કે આપણે નાના નાના કામ માટે બી આપણે ઘણા બધા સાધનો થઈ ગયા છે, તો એ કેટલું બધું હવાનું પ્રદૂષણ કરે છે, ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓમાંથી બી ઘણો બધો ગ્રીન હાઉસ ગેસ જનરેટ થાય છે જે પર્યાવરણ માટે બહુ જ નુકસાનકારક છે। એ સિવાય પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, આ બધા પ્રદૂષણો મિત્રો કંઈક ને કંઈક રીતે આપણા પર્યાવરણને અસર કરે છે બહુ જ। એ આપણા સ્વાસ્થ્ય માટે બી જોખમ છે, આપણા પર્યાવરણ માટે બી જોખમી છે મિત્રો। બીજું છે શહેરીકરણ, આર્થિક વિકાસથી ઉદ્ભવતા પ્રશ્નોની અંદર બીજો ટોપિક છે શહેરીકરણ મિત્રો। આજે ધીમે ધીમે લોકો હવે ગામડાઓથી શહેરો તરફ શિફ્ટ થવા લાગ્યા છે રોજગારીની શોધમાં। હવે રોજગારીની શોધમાં લોકો બહોળા પ્રમાણમાં એક જગ્યાએથી ગામડા છોડીને શહેરોમાં વસવાટ કરવા લાગ્યા છે। શહેરોમાં હવે પ્રોબ્લેમ એ આવી છે કે લોકોને રહેવા માટે પૂરતી જમીન નથી, જગ્યા નથી, લોકો જેવી તેવી જગ્યાએ જેવા તેવા સ્થળોએ બહુ જ ગીજ પ્રમાણમાં રહેવા લાગ્યા છે। શહેરીકરણ થતું ગયું છે, શહેરીકરણના લીધે લોકોએ ઓછી જગ્યામાં ઓછી સગવડોમાં ચલાવવું પડે છે, એમાં તો ગરીબ લોકોને તો ખાસ આનું ફેસ કરવું પડે છે, જેથી એ લોકો જુદા જુદા શ્વાસના આરોગ્યના પ્રશ્નો સાથે બી એમને પ્રોબ્લેમ્સ ઉદ્ભવે છે। ત્રીજું છે જંગલોનો નાશ। આજે આપણે આર્થિક વિકાસનો વધારવા માટે ગમે તેમ કરીને પર્યાવરણને બી નજરઅંદાજ કરીને આપણે જંગલોનો નાશ કરતા થઈ ગયા છે મિત્રો। આઝાદી વખતે આપણા દેશની વસ્તી 36 કરોડ હતી, આજે એ જ વસ્તી 130 કરોડથી ઉપર વધી ગઈ હશે, તો ત્યાં સુધી લગભગ 4-5 ગણી પબ્લિક અત્યારે વધી છે। તો હવે એ લોકો માટે ભોજનની વ્યવસ્થા, એ લોકોને રહેવાની વ્યવસ્થા, એ લોકોની પોતાની ડિમાન્ડ પૂરી કરવાની વ્યવસ્થા કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે આજે આપણે ઘણી બધી પર્યાવરણ સાથે આપણે બહુ જ આપણે એના પ્રશ્નો સાથે સમાધાન કરવું પડે છે। આજે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે આપણે જંગલોનો નાશ કર્યો છે, હવાનું પ્રદૂષણ કર્યું છે, બરાબર છે, અવાજનું પ્રદૂષણ આનાથી પેદા થયું છે, જે બહુ જ ક્રિટિકલ ઇસ્યુ છે આજના સમયના। ત્રીજું છે જમીનના ઉપયોગમાં ફેરફાર મિત્રો। જેમ જેમ પબ્લિક વધે છે એમ એમ લોકોની નીડ્સ વધે છે, લોકોને ખોરાક માટે જમીનની આવશ્યકતા છે। આજે આપણે જોઈએ તો ખોરાકનું ઉત્પાદન, પાકનું ઉત્પાદન દર વર્ષે 1% દરથી વધે છે, જ્યારે એની સામે
પબ્લિક છે એ 2% દરે વધે છે. તો હવે આટલી બધી પબ્લિકને એમની જમવાની વ્યવસ્થા કરવા માટે કેટલી બધી જમીનની જરૂર પડે, તો એ આપણે જંગલોના ભોગે આપણે એ જમીનને આપણે ખેતીના કામમાં ઉપયોગ લઈએ છીએ. તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે કેટલાય હેક્ટર જમીન જંગલોની જ્યાં લીલુંછમ વન હોય છે ત્યાં કાપીને બરાબર છે ત્યાં ખેતી કરે છે. સામે પર્યાવરણના ભોગે આપણે આ બધો વિકાસ કરીએ છીએ, જે ખરેખર બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે. મિત્રો જો પર્યાવરણને લગતા પ્રશ્નો તમે જાહેર જીવનમાં બી તમે ઘણી વખતે તમે તમારા આસપાસના જીવનમાં ફેસ કરતા હશો, બરાબર છે. આપણે આપણા ચેપ્ટરમાં એના વિશે થોડી ઘણી સમજ મેળવી છે. તો મિત્રો ધ્યાન આપજો, તમે જે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવે છે એમાંથી રીડિંગ કરજો. એક્ઝામમાં બી આ બધા પ્રશ્નો બહુ જ પૂછાય છે, બરાબર છે. થેન્ક યુ, ધન્યવાદ.